થોડા દિવસો પહેલા એક ફિલ્મ રિલીઝ થઈ છે જેમાં લવ જિહાદ અને આઈએસઆઈએસ ના વિશે બતાવવામાં આવે છે। ફિલ્મ રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ નો વિરોધ શરૂ થઈ જાય છે। જ્યારે સુપ્રીમ કોર્ટે આ ફિલ્મ રિલીઝ થવા પર બેન નથી લગાડતી ત્યારે અમુક રાજ્યો દ્વારા આ ફિલ્મ ઉપર બેન લગાવી દેવામાં આવે છે અને આ ફિલ્મ ભાજપ દ્વારા ફંડેડ અને કર્ણાટકના ઇલેક્શન સાથે જોડવામાં આવે છે। એક બાજુ વિરોધ છે તો બીજી બાજુ સમર્થન। અમુક રાજ્યો એવા પણ છે જેમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી દેખાડવામાં આવે છે તો આ ફિલ્મના નિર્દેશક અને એક્ટર્સને ધમકી આપવામાં આવે છે તો આ ફિલ્મનું નામ છે ધ કેરલા સ્ટોરી। ધ કેરલા સ્ટોરી રિયલ લાઈફ ઇન્સિડન્ટ બેઝડ સ્ટોરી છે જેને સુદીપ્તો સેન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને વિપુલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે। તો બેઝિકલી આ ફિલ્મ એક મહિલાઓના ગ્રુપ જે કેરલાથી આવે છે તેમના પર આધારિત છે જેમાં મહિલાઓને પરિવર્તિત કરવામાં આવે છે ઇસ્લામમાં અને પછી તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસમાં જોઈન થઈ જાય છે। તો આ ફિલ્મ પર કેરલાની હજારો મહિલાઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવે છે અને આઈએસઆઈએસમાં ભરતી કરવામાં આવે છે જેવા ખોટા દાવા કરવા માટે વિવાદ ઊભો થયો છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી આઝાદી પછી કેરલામાં શાસન કરનાર માત્ર બે પક્ષોએ ફિલ્મની રિલીઝ સામે વાંધો ઉઠાવ્યો છે અને આક્ષેપ કર્યો છે કે તે સાંપ્રદાયિક ખોટી માહિતીનો પ્રચાર કરે છે અને સંઘ પરિવારના એજન્ડાને આ ફિલ્મ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ત્યારે કેરળને બદનામ કરવાનો અને લવ જિહાદના કાવતરાના સિદ્ધાંતનો આ ફિલ્મ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો આરોપોના જવાબમાં નિર્માતા વિપુલ શાહે જણાવ્યું હતું કે આ ફિલ્મ પર તેમણે 4 વર્ષ સુધી રિસર્ચ કર્યું છે અને આ ફિલ્મ પુરાવા સાથે બનાવવામાં આવી છે। આ ફિલ્મ રિલીઝ થયા પહેલા કેટલાય ચક્રોમાંથી પસાર થઈ છે। આ ફિલ્મનું ટીઝર 2022માં રિલીઝ થયું ત્યારથી આ વિવાદ ચાલુ છે। ત્યારે ઘણી બધી મહેનત બાદ આ ફિલ્મ આજે થિયેટરમાં આપણે જોઈ શકીએ છીએ। હજુ પણ વિવાદ ખતમ થયો નથી પણ હિન્દુ સેના દ્વારા અલગ અલગ જગ્યા ઉપર આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે। ભાજપ દ્વારા આ ફિલ્મનું સમર્થન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી પાર્ટીઓ દ્વારા આનો વિરોધ। હવે આ ફિલ્મ દ્વારા ભાજપ કર્ણાટકમાં ભગવો લહેરાવે છે કે પછી કંઈ જુદું જ પરિણામ આવે છે એ તો હવે સમય જ બતાવશે।